બાફલા બાટી અને માલવા દાળ બનાવવા માટે જોઈશે. બાટી બનાવવા માટે ઘઉંનો લોટ પોણી વાટકી, ઘઉંનો કકરો લોટ પા વાટકી, મીઠું અડધી ચમચી, હળદર ચપટી, સોડા ચપટી, ઘી બે ચમચી, પાણી જરૂર મુજબ. માલવા દાળ બનાવવા માટે જોઈશે ઘી બે મોટી ચમચી, તમાલપત્ર બે નંગ, લવિંગ બે નંગ, તજ એક ટુકડો, બોરિયાલાલ મરચાં બે નંગ, રાઈ એક ચમચી, જીરું એક ચમચી, મેથીના દાણા 8-10 નંગ, હિંગ 5 ચમચી, હળદર અડધી ચમચી, મેથી પાવડર 5 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, લાલ મરચું 1 ચમચી, પાણી જરૂર મુજબ, ધાણા જીરું 1 ચમચી, બાફેલી તુવેરની દાળ 1/2 કપ, લીંબુનો રસ 2 ચમચી, મીઠું પોણી ચમચી. વઘાર માટે જોઈશે ઘી 2 નાની ચમચી, જીરું 5 ચમચી, લાલ મરચાં 2 નંગ, હિંગ ચપટી, પલાળેલું લાલ મરચું અને ગરમ મસાલો 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી શેકવા માટે. બાફલા બાટી અને માલવા દાળ બનાવવાની રીત. બાટી બનાવવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ, ઘઉંનો કરકરો લોટ, મીઠું, હળદર, ખાવાનો સોડા અને ઘી ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી તેની કણક તૈયાર કરો. કણકને ઘીથી કેળવી લો. હવે આ કણકમાંથી લુવા કરી તેને વચ્ચેથી દબાવી બાટી વાળી લો. હવે આ બાટીને ગરમ કરેલા પાણીમાં 7-8 મિનિટ માટે ઢાંકીને ચડવા દો. હવે આ મોરૈયો લીધો છે અને મેં 1/2 કલાક છાશમાં પલાળી દીધો હતો. બરાબર છે. અને તમે આને ઇન્સ્ટન્ટ કરવું હોય તો ઇન્સ્ટન્ટ પણ કરી શકો છો. અચ્છા, ઓકે. હવે 1 ચમચી આદુ મરચા લઈએ છે. ઓકે. 1 ચમચી જેટલી કોથમીર લઈએ છે. સિંધવ સ્વાદ પ્રમાણે. પહેલાં આપણે આને મિક્સ કરી લઈએ. ઓકે. આમાં આપણે દૂધી નાખી શકીએ, સિંગદાણાનો ભૂકો એડ કરી શકીએ, શક્કરિયાને પણ કાચામાં ખમણીને તમે નાખી શકો. અચ્છા. અમારી સાઈડ મહારાષ્ટ્રમાં દૂધી ખાય બધા. હા, ઉપવાસમાં ફરાળમાં દૂધીનો ઉપયોગ થાય છે, તો દૂધી પણ આમાં એડ કરી શકાય. ઓકે. અને ફક્ત મોરૈયાથી જ એકદમ સોફ્ટ થશે આ? હા, ફક્ત મોરૈયાથી પણ એકદમ સોફ્ટ થાય છે. અચ્છા. હવે એમાં ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈએ. યસ. 1 ચમચી. એ છેલ્લે જ ઉમેરવાનું. હા, એ છેલ્લે જ ફ્રૂટ સોલ્ટ છેલ્લે. અને આનું જે ખીરું છે એ કેવું હોવું જોઈએ? ખીરું મીડિયમ હોવું જોઈએ. અચ્છા. એટલે આપણે ઢોકળા બનાવીએ ત્યારે થોડું પતલું હોય ને. હા. આ એકદમ પતલું નહીં રાખવાનું. બરાબર છે. એનાથી થોડું સેજ જાડું. હવે પ્લેટમાં લઈ લઈએ. ઓકે. આવી રીતે એને પાથરી દેવાનું. બરાબર. અત્યારે આપણે એને રોલનો શેપ આપેલો છે, પણ એની જગ્યાએ જો તમારે વધારે પ્રમાણમાં આ વસ્તુને બનાવવી હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે રોટલી ઉપર પૂરણને પાથરી દો, એક સરસ મજાનો વીંટો બનાવી લો અને નાના નાના ટુકડામાં કટ કરી અને પછી એને તળી લો. પણ જ્યારે આ રીતે કરતા હોય ત્યારે ખાસ પૂરણની અંદર 1-2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ અથવા મેંદો ઉમેરી દેજો, જેથી પૂરણ છે એ તળતી વખતે બહાર ન આવી જાય. સરસ તળાઈ ગયા છે. ગરમા ગરમ રોલ ઉપર થોડો ચાટ મસાલો ભભરાવીએ. ગરમા ગરમ રોલને સર્વ પણ કરી દઈએ. અને સાથે ગરમા ગરમ ચા સર્વ કરીએ. આ નાસ્તાનો સ્વાદ એટલો ચટપટો અને મજાનો છે કે નાના મોટા દરેક સભ્યને એ ભાવશે જ. અને સાથે ચા સર્વ કરેલી હશે અથવા તો કોફી, તો એનાથી નાસ્તાની રંગત જ બદલાઈ જશે. તો તૈયાર છે સરસ મજાના ચટપટા રોલ.
હવે ચટણી લઈશું. 3-4 ચમચી લઈશું અત્યારે. અને શાકમાં પણ આપણે કાકડી કે બીજું કંઈ એડ કરવું હોય તો કરી શકાય, ચોક્કસ કરી શકાય છે. એટલે સેલેડમાં આપણે જે પણ શાક લેતા હોઈએ એ લઈ શકો, એ બધા જ લઈ શકો છો. રાઈટ, સર્વ કરી લઈશું. હા, આવું સલાડ એકચ્યુઅલી કેફેઝમાં અને બધામાં તો કેટલું મોંઘું મળતું હોય છે, અને તમે ઘરે કેટલું ઇઝીલી બનાવી શકો છો. ત્યાં તમને ઘણી વાર એવું થાય કે ચલો ડાયટ ફૂડ ને સલાડ ખાવા જોઈએ, સેલેડ લંચ. યસ, ક્યારે પણ ભૂખ્યા પેટે ડાયટ નહીં કરવાનું, અને સરસ મજાની આવી મસ્ત મજાની વાનગીઓ બનાવવાની. ખાખરા ચાટ તૈયાર છે તારા માટે. ખાખરા ચાટ બનાવવા માટે જોઈશે ચટણી. બનાવવા માટે ઘી 1/2 ચમચી, કોર્નફ્લોર 5 ચમચી, ટામેટાં અને મરચાંની પ્યોરી 1 કપ, મિક્સ હર્બ્સ 1 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ટમેટો સોસ 2 ચમચી. તો આજ ખીરામાંથી આપણે પેલા અપ્પમ પણ ઉતારી શકીએ ને, નાના નાના અપ્પમ પણ ઉતારી શકો, હાંડવા ઢોકળા પણ ઉતારી શકો. હા, એ તો છે. ઉપર થોડું તેલ લગાવી અને પછી એને પલટાવી લઈએ. ઓકે, ઓકે. આના પર આપણે કોઈ ટોપિંગ કરવું હોય તો કરી શકીએ. હા, ચીઝ, પનીર, કેપ્સિકમ. યસ, એ તો બહુ સરસ, એકદમ મસ્ત લાગશે. ચીઝ તો એકદમ જ સરસ લાગશે. બીજી સાઈડ પણ એને થોડો થવા દઈએ. ઓકે, હાંડવા ચીલા તૈયાર છે, સર્વ કરીએ. તૈયાર છે હાંડવા ચીલા. યસ, ગરમા ગરમ ખાવાની મજા જ કંઈક અલગ છે. યસ, હાંડવા ચીલા બનાવવા માટે જોઈશે હાંડવાનો લોટ 1 કપ, દૂધી 2 કપ, દહીં 2 મોટી ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, કોથમીર 2 ચમચી, ખાંડ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ફ્રૂટ સોલ્ટ 1 ચમચી, રાઈ 1/2 ચમચી, જીરું 1/2 ચમચી, મીઠા લીમડાના પાન 5-6 નંગ. પાઉંભાજી ઢોકળા બનાવવા માટે જોઈશે ભાજી. બનાવવા માટે તેલ 2 ચમચી, ઝીણા સમારેલા કોબીજ, કેપ્સિકમ અને ટામેટા 1 કપ, જીરું 5 ચમચી, લાલ મરચું 1 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, પાઉંભાજી મસાલો 1 ચમચી, ચાટ મસાલો 5 ચમચી, મીઠું 1/2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ઢોકળાનું ખીરું 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ફ્રૂટ સોલ્ટ 1/2 ચમચી, ચીલી ફ્લેક્સ 1/2 ચમચી, તેલ જરૂર મુજબ. પાઉંભાજી ઢોકળા બનાવવાની રીત. ભાજી બનાવવા માટે એક પેનમાં તેલ, જીરું, સમારેલા શાક નાખી તેને સાંતળી લો. હવે શાકને થોડા છૂંદી લો, ત્યારબાદ તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું, પાઉંભાજી મસાલો, ચાટ મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરી ભાજી તૈયાર કરો. હવે તૈયાર કરેલા ઢોકળાના ખીરાને 2 ભાગમાં વહેંચી લો. 1 ભાગમાં મીઠું અને ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરી લો. ખીરાને સ્ટીમરમાં મૂકી 3-4 મિનિટ માટે બાફી લો. ઢોકળાનું 1 લેયર તૈયાર થઈ જાય એટલે તેના ઉપર ભાજી પાથરી લો. હવે 1/2 ભાગના ખીરામાં ફરીથી થોડું ફ્રૂટ સોલ્ટ અને મીઠું ઉમેરી મિક્સ કરી દો. તેને ભાજી ઉપર રેડી સ્ટીમરમાં મૂકી ઉપરથી ચીલી ફ્લેક્સ ભભરાવી 3-4 મિનિટ માટે બાફી દો.
ઢોકળા બફાઈ જાય એટલે તેની ઉપર તેલ લગાવી કટ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી પાઉં ભાજી ઢોકળા.